वापी के जीआरडी से विस्तार में पार्क की गई कार का कांच तोड़कर कार में रखे नगद 30,000 रुपए से भरी हुई बैग उठाकर चोर फरार हो गए, जिसके बारे में कार मालिक को पता चलते ही कार मालिक ने वापी जीआरडी से पुलिस स्टेशन में शिकायत दर्ज कराई। वापी के जेएस चंदुलाल भानुशाली निवासी मणिभद्र रो हाउस स्वामी नारायण गुरुकोर रोड चला, जो वापी जीआरडी से विस्तार के जे टाइप में बन रहे बिल्डिंग के पास अपनी अर्टिका कार DD03G2807 पार्क करके किसी काम से गए थे। तब कुछ शख्सों ने कार की पीछे के दरवाजे का कांच तोड़कर कार में रखी बैग, जिसमें HDFC की 2 चेकबुक एवं नगद 30,000 रुपए से भरी हुई बैग को उठाकर फरार हो गए। वापस लौटने पर इस घटना के बारे में जेएस भाई को पता चलते ही जेएस भाई ने इस घटना की शिकायत वापी जीआरडी से पुलिस स्टेशन में दर्ज कराई। પ્લોટ નંબર 29-13 નંબરનું, ત્યાં આવીને ગાડી ગેટની સામે ઊભી રાખી ને હું તો ફેક્ટરીમાં ગયો, ત્યાંથી કોઈ આવી પાછળના દરવાજાને કાંચ તોડી અને બેગ ઉપાડીને લઈ ગયા, એમાં બેગમાં 30,000 રૂપિયા હતા, ઘણી બધી ચેકબુક હતી, પ્રોપર્ટીના પેપર હતા ઓરિજિનલ, પછી એક ગાડીની RC બુક હતી. એ હું 10 મિનિટ પછી પાછો આવ્યો તો કાંચ તૂટેલો હતો અને બેગ એમાંથી ગાયબ હતી. ને પછી એ મેં પોલીસ ચોકીમાં જાણ કરી, પોલીસે કમ્પ્લેન લખી છે ને હવે એ લોકો પંચનામું કરીને કઈ અગર કઈ કાર્યવાહી કરે. ગઈકાલ તારીખ 30/12/2016 ના રોજ ફરિયાદી જયેશભાઈ ચંદુલાલ ભાનુશાલી ઉંમર વર્ષ 40 રે ચલા મણિભદ્ર રો હાઉસ સોસાયટીમાં તેઓ ફરિયાદ લખાવેલ છે કે જીઆઈડી છે જે ટાઈપ પ્લોટ નંબર 29-13 પ્રીમિયમ પ્લાસ્ટિક ફેક્ટરી પાસે બનાવ બન્યો છે. એમને પોતાની કારમાંથી રોકડા રૂપિયા 30,000 અને બીજા કંપનીના ડોક્યુમેન્ટો કોઈ ચોરીશમે કાચ તોડી અને પાછળથી ચોરી કરી લઈ ગયા છે, જે બાબતે ફરિયાદ નોંધાવી. કઈ દિશામાં તપાસ કરી છે અને કોણ તપાસ કરી રહ્યું છે? હવે તમારું નામ ને હોદ્દો બોલી દો. વિજયશંકર યશો વિજયશંકર દેવકુમાર શર્મા.